नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपनो एसएस मैथ एजुकेशन यूट्यूब चैनल में। अने आजे आपणे जोवाना छे धोरण 7 नो गणित विषय नो संपूर्ण सोल्यूशन समझूती साथे आपणे मेळवाना छे। तो विद्यार्थी मित्रों, आप जो चैनल पर नवा हो तो चैनल सब्सक्राइब अवश्य करी देजो। तो चलो आजे आपणा सुंदर मजाना विडियो नी आपणे शुरुआत करीए। विद्यार्थी मित्रों, જોઈએ આજે આપણે ધોરણ 7 નું ગણિત વિષયનું સમગ્ર પેપર સોલ્યુશન સમજૂતી સાથે આપણે મેળવીએ। તો પ્રથમ પ્રશ્ન આપણો એવો છે કે નીચે આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો। આલેખ પરથી પ્રશ્નના જવાબ આપણે આપવાના છે। તો અહીંયા એક આલેખ આપેલો છે, જે આલેખ પરથી આપણે જવાબ મેળવીએ। તો અહીંયા જવાબ તમને આપેલો છે કે 1989-1990 દરમિયાન વેચાયેલા પુસ્તકોની કુલ સંખ્યા કેટલી મળે। તો જેનો જવાબ તમને અહીંયા આપેલો છે, તમે નિરાંતે તમારી નોટબુકમાં તમે નોંધી શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ કે વર્ષ 1989 કરતાં વર્ષ 1992માં કેટલા પુસ્તકો વધુ વેચાયા છે। તો જેની તમને જવાબ અહીંયા આપેલો છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેમ જેમ વિડીયો ચાલે છે તેમ તેમ તમારે તમારી નોટબુકમાં નોંધવાનું છે। તમને કોઈ પણ જગ્યાએ જો મૂંઝવણ આવે છે, તમને કોઈ પ્રશ્નો થાય છે તો કોમેન્ટ્સ બોક્સમાં જાઓ, કોમેન્ટ્સ બોક્સમાં જઈને કોમેન્ટ્સ કરીને અમને જણાવો, તો તમારા સવાલોના જવાબ અમે બિલકુલ તમારા સાથે જણાવશું। અહીંયા જેમ જેમ વિડીયો ચાલ્યા કરે છે જેમ જેમ તમારે તમારી નોટબુકમાં નોંધવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેના જવાબ આપણે ચર્ચા કરવાની છે। અને તમને કોઈ પણ જગ્યાએ જો મુશ્કેલી આવે છે, મૂંઝવણ જણાય છે તો અમને કોમેન્ટ્સ કરો, અને જે કોમેન્ટ્સ કરીને જણાવો કે અમને આ પ્રકારની મૂંઝવણ છે, તો અમે તમે તમારા સવાલોના જવાબ બિલકુલ સરળતાથી આપીશું। તો અંત સુધી આપ જોડાયેલ રહો, અને જેમ જેમ વિડીયો ચાલે છે એમ એમ તમે તમારી નોટબુકમાં નોંધી શકો છો, અથવા વિડીયોને પોઝ કરી અને પણ તમે તમે જવાબ લખી શકો છો। તો આપણે આવા પ્રયત્નોમાં આપણું જે એકમ કસોટીનું પેપર સોલ્યુશન છે બિલકુલ સરળતાથી સમજી અને બિલકુલ સરળતાથી આપણે વિદ્યાર્થી મિત્રો લખી શકીએ છીએ, અને આપણે આપણા અભ્યાસક્રમને પૂર્ણ કરી શકીએ છીએ। જેમ જેમ વિડીયો ચાલે છે વિદ્યાર્થી મિત્રો, તેમ તેમ તમે તમારી નોટબુકમાં નોંધી વિડીયોને પોઝ કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે નોંધી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણું જે પેપર સોલ્યુશન છે આપણે આજે મેળવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।